હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે મોટા ભાગના લોકોના મગજમાં કોરોના ઘર કરીને બેઠો છે તેવામાં પોતાના માઇન્ડને રિલેક્સ કરવા માટે લોકો નાના મોટા પ્રવાસનો પ્લાન પણ કરી રહ્યા છે ત્યારે આજે અમે ગુજરાતની એવી જ એક પ્રખ્યાત જગ્યાની કેટલીક તાજી તસવીરો દ્વારા અહીંની સુંદરતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે અમે વાત કરી રહ્યા છીએ મધ્ય ગુજરાતમાં આવેલ પાવાગઢની તો જુઓ વરસાદ પછી અહીંના સૌંદર્યને પાવાગઢ એટલે પિકનિકને સાથે સાથે ધાર્મિક યાત્રા પણ થઈ જાય તેવું સ્થળ વડોદરાથી માત્ર પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે પાવાગઢ પર્વત પર વિશ્વ પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર આવેલું છે ગુજરાતમાં બે હજાર નવસો ત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ચોમાસું શરૂ થતાં ડુંગરપુરનું પ્રાકૃતિક સૌંદર્ય લીલી ચાદર ઓઢી લેતા પ્રકૃતિ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ આ પાવાગઢનો અદ્ભુત નજારો માણમાં ઉમટી પડ્યા છે સતત એક અઠવાડિયાથી પાવાગઢમાં અવિરત વરસાદ થતાં પાવાગઢ ડુંગર પરના ગુપ્તેશ્વર ધોધ તેમજ ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થઈ ગયા છે જેના કારણે પાવાગઢનો અદ્ભુત નજારો જોઈને મનમોહક થઈ જવાય છે ધોધ શરૂ થતાં પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં ધોધનો નજારો માણવા પાવાગઢમાં ઉમટી પડ્યા છે લીલી ચાદર ઓઢી લેતા પાવાગઢ ડુંગરનો નયનરમ્ય નજારો જોતા પ્રવાસીઓ અભિભૂત થઈ રહ્યા છે ત્યારે ધોધની સાથે અહીં આસપાસનો નજારો પણ પ્રવાસીઓનું મન મોહી લે છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંના કુદરતી સૌંદર્યની મજા માણતા તેમજ સેલ્ફી તેમજ ફોટોગ્રાફી કરતાં નજરે પડી રહ્યા છે જ્યારે વરસાદ સારો થતાં પાવાગઢ નજીક આવેલ હાથની માતાનો ધોધ તેમજ શિવરાજપુર નજીક આવેલ નજર માતાનો ધોધ પણ શરૂ થઈ જાય છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ ગોધરા